જો આગળ વાત કરીએ તો અમદાવાદ ખાતે ભાજપનો ગ્રીન ગ્રોથ વિકાસ અને સંરક્ષણ પર સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થયા આના અવસરે અમદાવાદ વસ્ત્રાપુર ખાતે આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ, પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ, ભાજપના મુખ્ય પ્રવક્તા યમલ વ્યાસ સાથે ઉદ્યોગ જગતના અનેક આગેવાનો પણ ઉપસ્થિત જોવા મળ્યા હતા, જેમાં પર્યાવરણ કેન્દ્રીય મંત્રીએ વાવાઝોડા સમયે થયેલા નુકસાની અને તેના માટે બચાવ કામગીરી વિશે માહિતી પણ આપી હતી, જેમાં અગાઉથી જ ગુજરાત સરકારે પ્લાનિંગ કરીને અનેક લોકોના જીવ પણ બચાવ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીની સરકારે છેલ્લા 9 વર્ષમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને વન્ય પર્યાવરણના કામોમાં ગતિ લાવી છે, તે દિશામાં સિદ્ધિ પણ પ્રાપ્ત કરી છે, જેમાં ટેકનોલોજી દ્વારા આજે પણ વન અને પર્યાવરણ પણ સંરક્ષણ કરવું એ સહેલું થયું છે તેમ જણાવ્યું હતું.